ભગવાન શ્રી રામના પવિત્ર જન્મસ્થાન પર પરમ પૂજ્ય સંતો દ્વારા પૂજિત અક્ષત કળશ શિરવાના પાવન આંગણે આવતા એનું સામયું સ્વાગત પૂજન તેમજ ધર્મસભા સહિતના કાર્યક્રમો યોજાયા. અયોધ્યાથી આવેલ પૂજિત અક્ષતકુંભ સાધુ સંતોના કરમકલો દ્વારા શિરવા ગામે આવેલ ગ્રામજનોએ સનાતન પરંપરા મુજબ ગામના પ્રવેશ દ્વારે કળશધારી કન્યાઓ સહિત કંકુ ચોખાથી વધાવી સામયું કર્યું હતું. ત્યારબાદ શોભાયાત્રા સ્વરૂપે અક્ષત કળશ પૌરાણિક રામ મંદિરે પધરાવી વૈદિક વિધિ વિધાનથી પૂજા અને આરતી કરવામાં આવ્યા. ગામ લોકોએ દર્શન પૂજનનો લાવો લઈ ધન્યતા અનુભવી હતી. ત્યારબાદ ધર્મસભા યોજાઈ હતી. લોકોને અયોધ્યામાં બની રહેલ ભવ્ય રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની માહિતી અપાઈ અને આગામી ઉત્સવો ઉજવવા બાબતે માહિતગાર કરવામાં આવ્યા હતા. માંડવી તાલુકામાં બિદડા, કોડાય, મોટી રાયણ, રતાડિયા, ભોજાય, બાળા, મોટા લાયજા વિવિધ મંડળના પ્રમુખ કાર્યકરોને સાધુ સંતો, સામાજિક અગ્રણીઓ, વિહિપ તથા સંઘ પરિવારના પદાધિકારીઓના હસ્તે અક્ષત કળશ અર્પણ કરાયા. આગામી તારીખ 30 ડિસેમ્બરથી તાલુકાના વિવિધ ગામોમાં કળશની રથયાત્રાના આયોજન થશે અને તારીખ 1-15 જાન્યુઆરીએ અક્ષતથી દરેક હિન્દુ પરિવારોના ઘરે ઘરે અયોધ્યામાં બની રહેલ શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાનું આમંત્રણ આપવામાં આવશે. કરતા મહાદીપાવલી હોય, કેમ કે આપને 500 વર્ષના સપના પૂર્ણ થયા છે અને ભગવાન રામ જે ગાદીએ બિરાજે છે, એટલે બધાએ આપણા સનાતન ધર્મ પ્રેમીઓથી બધા જાહેર જનતાથી અપીલ છે કે આ 22 તારીખે આપણે દીપોત્સવ અને પ્રાણ પ્રતિષ્ઠા દીપોત્સવ તરીકે કાયમી યાદગીરી રહે એવા બધાથી અપીલ છે. એવું કરવું છે, વિશેષ કાંઈ નહીં કહેતા. ઓમ નમો નારાયણ, જય શ્રી રામ.